રાજ્યમાં અવારનવાર બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે। વધુ એક બે વર્ષની બાળકી સાથે બળાત્કારની ઘટના બની છે। સુરતના વેસુ સિટી લાઇટ વિસ્તારમાંથી બે વર્ષની બાળકી સાથે શ્રમિક પરિવાર રોડ ઉપર સૂતો હતો। તે દરમિયાન મોડી રાત્રે પરિવાર સૂઈ રહ્યો હતો ત્યારે રોડ પરથી પસાર થઈ રહેલા ડમ્પર ચાલકે દુષ્કર્મના ઈરાદે બે વર્ષની બાળકીનું અપહરણ કરી ઉપાડી ગયા। નરાધમ બાળકીને ઉપાડી મગદલા નજીકની ખુલ્લી અવવારું જગ્યાએ લઈ ગયો હતો, જ્યાં બાળકી સાથે નરાધમે દુષ્કર્મ કર્યું હોવાનું જાણવા મળ્યું છે। ડમ્પર ચાલક બાળકીનું રસ્તા પરથી અપહરણ કરી લઈ જઈ રહ્યો હતો ત્યારે તેની બાજુમાં સૂઈ રહેલી તેની મોટી બહેનની ઊંઘ ઉડી ગઈ। તેને તેની નાની બહેનને કોઈ ઉપાડી જતાની બૂમાબૂમ કરી દીધી અને માતા પિતાને જગાડી હતી। મજૂર શ્રમિક દંપતીઓ પોતાની માસૂમ બાળકીને બચાવવા રોડ ઉપર દોડાદોડી કરી હતી। માસૂમ દીકરીને ઉપાડી લઈ જનારને દોડીને પીછો પણ કર્યો હતો, પરંતુ તેની સુધી પહોંચાય એ પહેલા જ નરાધમ બાળકીને લઈને ભાગી ગયો હતો। માસૂમ બાળકીનું અપહરણ થઈ જતા પરિવાર બેબાકડો બની ગયો હતો અને મોડી રાત્રે મદદની આશાએ અટવાઈ ગયું। અપહરણ કરી ઉપાડી જનાર ડમ્પર ચાલક પાસેથી માસૂમને શોધી પરત મેળવવા માટે પરિવાર મદદની આશા લગાવી રહ્યો હતો। પરિવારે પોલીસને સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરી રહ્યો હતો। દરમિયાન વેસુ પોલીસ મથકની પેટ્રોલિંગ કરતી પીસીઆર વાન ત્યાંથી પસાર થઈ હતી। પીસીઆરમાં પેટ્રોલિંગ કરતા મહિલા હેડ કોન્સ્ટેબલે શ્રમિક પરિવારને સંભાળ્યો હતો। ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક તેમણે કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી। મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ કંટ્રોલ રૂમની સતર્કતાને લઈ પોલીસ અપહરણ કરાયેલી બાળકી સુધી પહોંચી હતી। મહિલા હેડ કોન્સ્ટેબલના સતર્કતાને કારણે માસૂમ બાળકીનો જીવ બચી ગયો। ઘટનાની જાણ મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કંટ્રોલ રૂમમાં કરતાની સાથે જ પોલીસ દોડતી થઈ। પોલીસે તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં કોર્ડન કરી લીધો। શ્રમિક પરિવારે જે પ્રકારે વિગત આપી હતી એ મુજબ અને એ દિશામાં પોલીસે માસૂમ બાળકીને શોધવાનું શરૂ કર્યું। દરમિયાન મહિલા કોન્સ્ટેબલની કામગીરીને કારણે નરાધમે ઝડપી પાડવામાં આવ્યો। પોલીસ તપાસ શરૂ કરતા સુમસામ વિસ્તારના મગદલા કેનાલ રોડ ઉપર બિનવારસી હાલતમાં ડમ્પર રસ્તા પર મળી આવ્યું, જેની પોલીસ દ્વારા તપાસ કરતા તેમને માસૂમ બાળકી કેનાલ રોડ પાસેથી મળી આવી। પોલીસે ડમ્પરના ડ્રાઈવરને પણ ત્યાંથી ઝડપી પાડ્યો। પોલીસની સતર્કતાને કારણે બાળકીનો જીવ બચી ગયો છે। બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેને મોતને ઘાટ ઉતારી દેવાની ફિરાકમાં હતો નરાધમ। ઘટનાની ગંભીરતા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આખી રાત તપાસમાં જોડાયા। પોલીસ દ્વારા બાળકીને સુમસામ જગ્યાએથી શોધી કાઢ્યા બાદ તેને તાત્કાલિક સારવાર અને મેડિકલ પરીક્ષણ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા, જ્યાં તબીબો દ્વારા બાળકીનું પરીક્ષણ કર્યા બાદ જાણવા મળ્યું કે બાળકીને તાત્કાલિક ઓપરેશન કરવું પડે એવી સ્થિતિ છે। નરાધમે બાળકીનું અપહરણ કરી લીધા બાદ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું અને બાળકીના ગુપ્તાંગના ભાંગે ગંભીર ઇજાઓ પણ પહોંચાડી છે। પોલીસે નરાધમ ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાલ પોલીસ તપાસમાં આરોપી સુરદીપ બાલકિશનની અટકાયત કરી, જ્યાં તેની તપાસ કરતા જાણવા મળ્યું કે મૂળ દેવરિયા યુપીનો રહેવાસી છે અને ડ્રાઈવિંગનું કામ કરે છે। નરાધમ આરોપી સામે પોલીસે IPS કલમ 363, 365, 376 અને પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે તેવો પણ પ્રયાસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા 1 TV। આજ રાત્રિ દરમિયાન અણુવ્રત દ્વાર કે નીચે કે વિસ્તાર મેં જહાં પે કુછ લોગ જો રહેતે હૈ વહાં પે 2 બજે કે આજુબાજુ એક છોટી સી બાલિકા કે સાથ જો હૈ એક જો ડમ્પર વાહન જહાં સે જા રહા થા એક ઉસી વાહન કે ડ્રાઈવર ને ઉસ બાલિકા કો વહાં સે અપહરણ કિયા और एक आगे के विस्तार में जाते हुए उसके साथ जो है दुष्कृत्य किया गया। जब ये बालिका को वहाँ से जो है अपहरण किया गया, उसी टाइम इंसिडेंट में पुलिस की जो वाहन थी वो पेट्रोलिंग में वहाँ पे थी, जिसकी इंचार्ज जो है एक महिला थी, सुमित्रा बेन हेड कांस्टेबल, उमरा पुलिस स्टेशन का PCR वाहन था। बनाव की गंभीरता को देखते हुए पुलिस कांस्टेबल ने तात्कालिक जो है कंट्रोल में जान किया और अलग अलग जगह नाकाबंदी करवाई, और जिस हिसाब से उसके माता पिता ने जो वाहन का वर्णन किया था उसी वाहन के वर्णन को देखते हुए उनके माता पिता को PCR में साथ में बिठाते हुए उनका इन्वेस्टिगेशन चालू किया और उस वाहन को ढूंढना स्टार्ट किया। आधे घंटे के अंदर अंदर जो है वाहन और आरोपी जो है पुलिस ने ढूंढा, और बालिका का जो इंजरीज और जो उसके साथ बनाव बना था, इस बनाव को देखते हुए पुलिस ने हाथों हाथ जो है उसको सिविल हॉस्पिटल में आगे की उसके ट्रीटमेंट के लिए रवाना किया पुलिस की टीम के साथ, और अभी जो है उस बालिका की ट्रीटमेंट चल रही है। और जो ये बनाव बना है, इस बनाव को देखते हुए पुलिस ने FIR रजिस्टर की है, जिसमें IPC की धारा 363, 365, 376 और पॉक्सो की जो अलग अलग धाराएँ हैं उस धाराओं के अंतर्गत गुना दर्ज हुआ है, और आरोपी अभी पुलिस के कब्जे में है।
सर डॉक्टर ने क्या बताया कि उनके ऊपर ट्रीटमेंट जो चल रहा है, डॉक्टर ने प्राथमिक जांच में क्या बताया? डॉक्टर ने जो प्राथमिक जांच में पुलिस को बताया है उसमें उनके जो बालिका को जो इंजरीज हुई है उसको इंजरीज को लेके हुए उनके बालिका को ऑपरेट किया जा रहा है और जो इंजरीज हैं डॉक्टर का ये कहना है कि फिलहाल इंजरीज लाइफ थ्रेटनिंग नहीं है। बच्ची को उठाने के पीछे के उसका कोई कारण वजह सामने आई है सर? जो रात के जो 2 बजे का इंसिडेंट था, जो बच्ची उनके माता पिता के साथ वहीं रहते हैं और जब ये ड्राइवर वहाँ से अपने वाहन के साथ निकल रहा था तो तब जो है उसने वहाँ पे देखा और उसको वहाँ से बच्ची को उठा लिया था। अभी जो है इसकी तपास चालू है, FIR रजिस्टर हो गई है, आगे की इन्वेस्टिगेशन में जो है जिस हिसाब से इन्वेस्टिगेशन में डिटेल्स निकलेगी उस हिसाब से आपको बताया जाएगा।